જહિન મિત્રો સ્વાગત છે એક નવી માહિતી નવા વિડિયોની અંદર મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર ત્રેવીસ ચોવીસને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે તેવા પ્રશ્નો ઉમેદવાર મને શા માટે કરે છે અને પરીક્ષા ઓનલાઈન લેવાય કે ઓફલાઈન લેવાય એમાં ફેર કેટલો રહેશે તેમની પાછળનું કારણ જણાવો આવો પ્રશ્ન છે તે ગઈકાલે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જણાવવામાં આવેલો હતો અને આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને ઘણા ખરા ઉમેદવાર મિત્રોએ કેવા કેવા જે જવાબો આપ્યા છે તે જવાબોની સરછા છે તે વિડીયોની અંદર કરવાની છે શું ખરેખર એલઆરડી કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાશે તે ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે તેમને લગતી હજુ સુધી કોઈ નવી માહિતી નથી પરંતુ તમે અહીંયા જોઈ શકો છો હસમુખ પટેલ સાહેબ કહે છે કે પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે તેવા પ્રશ્ન ઉમેદવારો શું કામ પૂછે છે જે આ મિત્રો તેમનું કારણ જણાવો કે આવા પ્રશ્નો તમે કેમ પૂછો છો કે પરીક્ષા ઓનલાઈન લેશો કે ઓફલાઈન લેશો અને આ અપડેટ છે તે ગઈકાલે સાંજે હસમુખ પટેલ સાહેબે ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરી હતી અને આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને ઘણા ખરા ઉમેદવાર મિત્રોએ જવાબો આપ્યા છે જે તમે અહીંયા જોઈ શકો છો કે સાહેબ વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કે નોર્મલાઇઝેશનમાં બધાઈને જોઈએ એટલો ન્યાય નથી મળી રહ્યો જે હા મિત્રો જો ઓનલાઈન લેવાય તો એક કરતાં વધારે શિફ્ટમાં લેવાય એટલે કે એક કરતાં વધારે શિફ્ટમાં લેવાય તો કોકને પેપર ઇઝી આવે કોકને પેપર મીડિયમ આવે તો કોકને પેપર થોડું અઘરું આવતું હોય છે અને આમને ધ્યાનમાં રાખીને નોર્મલાઇઝેશનની પ્રક્રિયા કરીને ફાઇનલ જે માર્ક્સ છે તેમને જાહેર કરવામાં આવતા હોય રિઝલ્ટ છે તે જાહેર કરવામાં આવતું હોય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે સાહેબ વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કે નોર્મલાઇઝેશનમાં બધાને જોવે એટલો ન્યાય નથી મળી રહ્યો મારી સમકક્ષ બીજા વિદ્યાર્થીઓને સહેલું પેપર આવે તો કોઈ કહે છે કે મારા કરતાં અઘરું આવ્યું આવી મોટા ભાગના વિદ્યાર્થીઓની વેદના છે માટે પરીક્ષા ઓફલાઈન લ્યો તેવું પણ ઉમેદવાર મિત્રો કહે છે તદઉપરાંત બીજા ઉમેદવાર મિત્રો આગળ જણાવે છે કે ફોરેસ્ટમાં બેતાલીસ પ્રશ્નપત્ર હતા જે આ મિત્રો આ ગઈ ફોરેસ્ટ છે તેમને ઓનલાઈન લેવામાં આવેલી લગભગ એમાં બેતાલીસ શિફ્ટ જાહેર કરવામાં આવેલી બેતાલીસ પ્રશ્નપત્રો હતા અને તેની આન્સર કી જોજો સાહેબ ઘણી બધી ભૂલો છે આન્સર કીની અંદર ટાઈપિંગ મિસ્ટેકો ઘણી છે તેમાં એક પેપરથી લેવાથી કોઈને અન્યાય થશે નહીં બધા માટે એક જ પેપર જેથી કોઈ એમ ના થાય કે અઘરું આવ્યું કે બીજાને સહેલું આવ્યું સાહેબ આગળ આપની ઈચ્છા અને બોર્ડ જે કરે તે અમને મંજૂર છે જ્યાં મિત્રો ફોરેસ્ટનું પેપર તમે જોયું બેતાલીસ શિફ્ટો લેવાઈ હતી અને દરેક આન્સર કીની અંદર ટાઈપિંગ મિસ્ટ ટાઈપિંગ મિસ્ટિક છે બહુ જાજી બધી હતી અને ઓફલાઈનની વાત કરીએ તો ઓફલાઈનમાં માત્ર એક જ પેપર લેવાય અને એક જ દિવસની અંદર પરીક્ષા પૂરી થશે જેથી કોઈ એવું નહીં કહી શકે કે મારે પેપર સાથે તે અઘરું હતું અને આ શિફ્ટમાં પેપર સહેલું હતું માટે ઉમેદવારો કહે છે કે પરીક્ષા છે ઓફલાઈન લેવાય તો વધારે સારું બાકી જે બોર્ડ કરે તે અમને યોગ્ય જ છે ઉપરાંત બીજા ઉમેદવાર મિત્રો આગળ જણાવે છે કે ઓનલાઈનમાં અલગ અલગ શિફ્ટમાં પેપર લેવામાં આવે છે જેના કારણે પેપરનું લેવલ ઘણીવાર અઘરું અને ઘણીવાર સહેલું એમ ઉપર નીચે થતું જ હોય છે અને જે નોર્મલાઇઝેશનની વાત કરીએ તો નોર્મલાઇઝેશન સિસ્ટમની અંદર સો ટકા ન્યાય સિદ્ધાંત પર કામ નહીં કરતું હોય જ્યારે ઓફલાઈન પેપરમાં એક જ પેપર અને સો ટકા ન્યાય છે તે દરેક ઉમેદવારને મળતો હોય છે જેથી ઓફલાઈન પરીક્ષા યોજવા વિનંતી કરી રહ્યા છે જ્યાં આ મિત્રો ઓનલાઈન પરીક્ષાની અંદર નોર્મલ નોર્મલાઇઝેશનની જે સિસ્ટમ છે તે સિસ્ટમમાં ઘણા ઉમેદવાર મિત્રોને પ્રશ્નો આવી રહ્યા છે તેમને ધ્યાનમાં રાખીને ઘણા ખરા ઉમેદવાર મિત્રો સાથે પરીક્ષા છે તે ઓફલાઈન લેવાની વાત કરે છે જ્યાં આ મિત્રો આવા તો ઘણા ઉમેદવાર મિત્રોએ સામા જવાબો આપેલા છે પરંતુ અહીંયા થોડા ઘણા જવાબો લઈને વિડીયોની અંદર માહિતીની વાત કરી છે તદઉપરાંત આઈપીએસ યશમંત પટેલ સાહેબનું જે ટ્વિટરનું અકાઉન્ટ છે ત્યાં જઈને પણ તમે તમામે તમામ અપડેટો વાંચી શકો છો જ્યાં મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો